पाटीदार बन्या पछी वाड़ाओमां वेचाणा छीए, फरी पाछा कणबी बनीए। आज मा उमियाधाम केम्पसना शिलान्यासथी आ सोलाना आंगणे ઊંઝાથી માં ઉમા અમદાવાદના આંગણે પધારી છે ને આખું અમદાવાદ એને આવકારવા બેઠું છે ત્યારે માં ઉમિયાધામ સંસ્થાન સોલાની અંદર માં ઉમાના સાક્ષાત આશીર્વાદ આપણને સતત પ્રાપ્ત થતા રહે એવી માં ઉમા ભવાનીના ચરણોમાં પ્રાર્થના કરું છું। આજે મંદિરનો શિલાન્યાસ થયો છે, મન કર્મ અને વચનના સમર્પણનો સંગમ એટલે મંદિર। આ મંદિરની અંદર આપણે સૌ સમાજના સાથીઓ માં ઉમાના વારસો સાથે મળીએ, આ પાયો આજે નખાણો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે માં ઉમાના વારસો સરદારના સપૂતો કોઈ તનથી કોઈ મનથી કોઈ ધનથી સમર્પણ ભાવે અહીંયા સુંદર મજાના સંસ્થાનને ખૂબ ઝડપથી ઊભો કરશે। અને આ સુંદર મજાના સંસ્થાનમાં શિક્ષણની સંસ્થા ઊભી થશે, આપણા સૌનું સામાજિક ભાવિ એને ઘડવાનું કામ થાય, એને રહેવા માટે આશરો પૂરો પડશે। સામાજિક ભવન એટલે હું હમણાં જ રમેશભાઈને કહેતો હતો કે માં ઉમાના આશીર્વાદથી આપણા સંસ્કારોનું ઘડતર પણ થાય, જ્ઞાનની સાથે વિજ્ઞાનને જોડવા માટે માં સરસ્વતીના મંદિરની સ્થાપના થાય, ભારતનું ભાવિ ઘડવા માટે ગામડા ગામમાંથી આવતો એ વિદ્યાર્થી એ બાળક એને રહેવાનો આશરો પૂરો પડે, એના સ્વાસ્થ્યની ચિંતા થાય। અને મમ્મી દાદા આ એવી સંસ્થાનો પાયો નખાણો છે કે ન્યા બાળકને તમે ઉછેરશો, ભણાવશો, ગણાવશો, દોડતો કરશો અને વળી પાછા પહેણાવવાનું કામે અહીંયા થવાનું છે। સમાજ ભવન આ સુંદર મજાના યજ્ઞમાં દાતાઓએ ખૂબ આપ્યું છે ને ખૂબ આપવાના છે। માં ઉમા ભવાનીના ચરણોમાં પ્રાર્થના કરું કે હે માં અહીંયા જેણે વાયવું છે ને એ બધાને કણનું મણ કરીને દે, બધાને કણનું મણ કરીને દે। સમયની મર્યાદા જ જાજો સમય નથી લેવો, પણ સમાજનો દીકરો છું, સરદારનો વારસ છું, બાબુ કાકા આપણા હવનું કણબે કુળ પટલાઈ તો આપણો વ્યવહાર હતો, કણબી આપણું કુળ પટલાય આપણો વ્યવહાર, પણ પટલાયમાં પૂરું ન થઈ જાય એનું હવે ધ્યાન રાખવું પડશે। અને માં ઉમા ભવાની આપણને સૌને ફરી પાછા ઊભા થવાની દોડવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું। અને આ પટલાયમાં પૂરું ન કરવું હોય ને તો ખાલી પાટીદાર નહીં, આપણે સૌએ સરદાર બનવું પડશે। એક કણબી કુળની જનતાએ શ્રી વલ્લભને જન્મ આપ્યો તો આ દેશમાં જાતિ ભાષા ધર્મના વાડાઓને તોડી આ દેશને લાગણીના તાતણે જોડવાનું કામ કર્યું, એટલે અઢારેય વર્ણે એક કણબી કુળના વંશજને સરદારનો તાજ પહેરાવ્યો। તો મારી આપ સૌને બે હાથ જોડીને પ્રાર્થના છે કે આપણે કોણ હતા, ક્યાં હતા, ક્યાં પહોંચ્યા, કેમ પહોંચ્યા અને હવે કેમ ટકશું, આ બધાની ચિંતા કરવી પડશે। અને આ ચિંતા માટે આ મંચ છે, હું સમાજનો કાર્યકર્તા છું, કમનસીબે વીતેલા વર્ષોની અંદર અનુભવે ઘડાઈને કાકા મેં જે અનુભવ્યું, આ મંચ સમાજનો મંચ, અહીંયા સામાજિક કાર્યકર્તા હોય નેતૃત્વ લેવાનું હોય, કમનસીબે સામાજિક
નેતૃત્વનો મંચ હતો ને, ત્યાં હું ને અમારા કાકા અમને બધાને સમાજના મંચ ઉપર સામે અદબ વાળીને બેહતા શીખવાડશો ને, ત્યારે સોય સમસ્યાઓનું સમાધાન થઈ જાય. અને મારી મા ઉમા ખોડલ એના માટે મારા સમાજને, સમાજના મોભીને, સમાજના આગેવાનોને સશક્ત બનાવે એવી પ્રાર્થના કરું છું. સમાજે સામાજિક નેતૃત્વને ઘડવાની જરૂર છે. સમાજ થકી નેતા પેદા થાય છે, નેતા થકી સમાજની ધારણામાંથી આપણે હવે બહાર નીકળવું પડશે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મા ઉમા ખોડલના આશીર્વાદથી ફરી પાછા આપણે પાટીદારો સરદારના વારસ છીએ, સરદાર બનશું, સૌને સાથે લઈ અને શ્રેષ્ઠ સમાજના ઘડતરનો સંકલ્પ એનો પાયો આજે નખાય. કણ બી છું, કણનું મણ કરવાની કળા છે. નીતિન કાકા, હું માતાજીની ધજાનો થંભ એની પૂજા થતી તે રૂપિયો વાવી આવ્યો છું. હા, એક પત્રકાર ભાઈબંધ આગળથી ઉછીનો લઈ અને રૂપિયો વાવ્યો છું. મને સંપૂર્ણ વિશ્વાસ છે, ખેડૂતનો દીકરો છું, કણ વાવીને તો મણ થાય. અહીંયા આ સમાજની સંસ્થાના પાયામાં જેણે જેણે માં લક્ષ્મી સ્વરૂપ રૂપિયાને વાવ્યો છે ને, એ બધાને કણનું મણ થાય, અનેક ગણું આપે એવી માં ઉમાને પ્રાર્થના કરું છું. પણ આ કણનું મણ કરવા માટે કાકા મેં ખેતી કરી, હજી ઢેફા તોડું. ખેડૂતનો દીકરો એટલી ખબર પડે કે કણનું મણ કરવું હોય તો ઉનાળે ખેડ કરવી પડે, ઢેફા તપાવવા પડે, અને સર્ટિફાઈડ બી વાવવું પડે. આ સમાજ લોહી પરસેવાના ટીપે એ છોડને સીંચીને વટવૃક્ષ બનાવે છે, એ વટવૃક્ષ નીચે સમાજને છાંયો મળતો હોય છે. પણ આ એક ધારું, મને ખેતીનો શોખ, નકરો કપાસ વાયવા જ રાખો. જયરામ બાપા, જમીન ટાઢી પડી ગઈ, એટલે હવે જો ઉત્પાદન વધારવું હશે ને, કણનું મણ કરવું હશે, તો સમયની સાથે ટાઈમે ખેડ કરી, ઢેફા તપવી, સર્ટિફાઈડ બી, આ સમાજનું સર્ટિફાઈડ બી વાવવું પડશે, બી બદલવું પડશે, પાકે બદલવો પડશે. સમયની સાથે બદલાવને જો આપણે સ્વીકારતા થશું તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સમાજના મોભીઓએ મારીને તમારી આવતી પેઢી માટે જોયેલા સપનાઓ છે એ સાકાર થશે. આપણે સૌ સામાજિક મેળાવડા હોય, રાજકીય મેળાવડા હોય, ધાર્મિક મેળાવડા હોય, રમેશ કાકા કહેતા હતા કે આટલા મોટા કાર્યક્રમમાં આટલું મોટું અમદાવાદ ટાઈમ ન દે, સંપૂર્ણ આપશે. આ સમાજ હંમેશા પીઠબળ બનીને ઊભો રહ્યો છે, પણ આપણે ટોળું નહીં, ટીમ બનીને આવતા દિવસોમાં કામ કરવું પડશે. અને ટીમ બનીને કામ કરવા માટે છેલ્લી વાત સમાજના અંશ તરીકે, દીકરા તરીકે કહું છું, અમે નાના હતા, સમજ નહોતી પડતી, પટેલ એટલે બધાય પટેલ, પછી ખબર પડી કે આ પટેલમાં લેવા હોય ને કડવા હોય. થોડાક મોટા થયા, એમે સુરત આવ્યા, પછી ખબર પડી કે આ લેવામાં હલારી હોય ને ગોલવાડિયા હોય. પાપા પગલી કરતા ઉત્તર ગુજરાત આટો માર્યો તઈ ખબર પડી કે ખાલી કડવા નો હોય, એમાં 12 ગામ હોય ને 84 ગામ હોય ને મણિદાદા કેટલા, હે 72 વાડા. હા, 84 નો સમાજ ને 12 નો સમાજ ને 42 નો સમાજ ને હું ગોટે ચડ્યો. એમાંય દાદા એક દી માણસ આ ગયો તો કે અહીંયા રૂપિયો ને પાવલી, માફ કરજો. પાટીદાર બન્યા પછી વાડાઓમાં વેચાણા છીએ, ફરી પાછા કણબી બનીએ,
કણનું મણ કેમ પેદા થાય એની સૌ સાથે મળીને ચિંતા કરીએ. માત્ર પાટીદાર નહીં, સરદારના વારસ છીએ, સરદાર બનીએ, સાથે મળી અઢારેય વર્ણની વિકાસ યાત્રાને આગળ ધપાવવાનું સંકલ્પ આજ સોલા ઉમાધામની અંદર આપણે સૌ સાથે મળીને કરીએ. અને માં ઉમા ખોડલ આપણને સૌને એના માટે આશીર્વાદ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌએ બોલાવ્યો, સ્વાગત કર્યું અને સાંભળો હૃદયપૂર્વક આભાર માનું છું.